સુરતના સરદાર પટેલ બ્રિજ ઉપર ટેમ્પો પલટી મારી ગયો હતો। સચિનથી 18 જણ જતી વખતે આ ઘટના બની હતી। સ્ટેરિંગનો ગુટકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં ટેમ્પો ચાલકનો અપાધ બચાવ થયો છે। સુરત શહેરના સરદાર બ્રિજના ઉપર વેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો છે અને તમારી સામે છે કે આ બનાવની અંદર એક ટેમ્પો દેખાઈ રહ્યો છે। છોટા હાથી બી કહી શકો છો, પલટી મારી ગયો છે। આ ચાલક જે છે તે ખુદ અહીંયા ઉભેલો દેખાઈ રહ્યો છે, ટ્રાફિકને ડાયવર્ટ કરી રહ્યો છે। સદનસીબે એને કશે વધારે ઈજાઓ નથી આવી। GJ19Y0765 આ ટેમ્પો પલટી મારી ગયો છે। ડ્રાઈવર થી આપણે જાણી શું શું તમારું નામ શું છે? ગોવિંદ લોહાર। સચિન આવ્યો હતો એ 18 જણ માં ગુજરાત ગેસ સર્કલ છે ને તાળવાડી માં તેમાં જતો હતો। અચાનક ગાડી નો સ્ટેરિંગ નો જે ગુટકો આવે છે ને એ અચાનક કટ કરીને અવાજ આવ્યો તો તેનામાં ગાડી અનબેલેન્સ થઈ ગઈ। તો ના ઇલાજે મેં બ્રેક કંટ્રોલ કરી છે તે ડિવાઈડર માં ટચ થઈને ગાડી પલટી મારી ગઈ। ટેકનિકલી જે ખામી આવી છે તે સ્ટેરિંગના ગુટકાના અંદર આવી હતી, ત્યારબાદ કટાક કરીને અવાજ આવ્યો અને ટેમ્પો પલટી મારી ગયો હતો। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।